સુરત જિલ્લાના મહુવા તાલુકામાં તાવતે વાવાઝોડાના પગલે ભારે પવન સાથે પડેલા વરસાદથી ખેતીને થયેલા નુકસાનનો આંકડો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. મહુવા તાલુકામાં હજારો હેક્ટરમાં વાવણી કરેલ ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં સર્વે કરાવી વળતર અંગેનો નિર્ણય કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. મારું નામ હરીશભાઈ ભોળાભાઈ ચૌધરી છે. જે મારું ડાંગરની ખેતી લગભગ 3.5 વીઘા જેટલો છે, તેમાં 40-45 હજાર જેટલો ખર્ચ થઈ ગયેલ છે. અને હવે એમાં તો ખર્ચ થયો, પણ જે ધોવણ માટે જે અમારે ચારો પાણી હતો તે પણ હવે નિષ્ફળ જાયું છે. તો અમારે શું કરવું, જે સરકારથી અમને વળતર આપે એવી અમારી આશા છે. મારું નામ તનવરભાઈ જરાસિંહભાઈ ચૌધરી છે. ને મેં ડાંગરનો પાક કરેલો હશે 1 એકરમાં, ને આશરે મારે 20-1 હજાર જેવો ખર્ચ થયેલો હતો. ને પાક બરાબર તૈયાર થઈ ગયો, ને વાવાઝોડાને કારણે વરસાદને કારણે મારો પાક બધો પાક નિષ્ફળ ગયેલો છે. પશુ માટે પણ હવે એવું નથી, બસ એટલું જ મારું કહેવાનું છે. મારું નામ નરેન્દ્રભાઈ કાંતિલાલ ચૌધરી છે. હું આ કાછલ ગામનો સરપંચ છું. મારા ગામમાં અંદાજિત 30-40 જેટલા ખેડૂતોએ ઉનાળા ડાંગરના પાકની ખેતી કરી હતી, પરંતુ આજે વાવાઝોડું આવ્યું છે. વાવાઝોડાને લીધે ખેડૂતોના ઉનાળા ડાંગરનો પાક સદંતર નિષ્ફળ નીવડ્યો છે. જેમનો પાક તૈયાર થઈ ગયો હતો લઈ લેવાનો હતો, એમનું ભાત પલળી ગયું છે, પડી ગયું છે અને સદંતર નિષ્ફળ જ થઈ ગયું છે. તો હું સરકારશ્રીને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવા અમે, જેથી કરીને ખેડૂતોએ કોઈ વ્યાજે પૈસા લીધેલા હોય અને નુકસાનીમાંથી 2 પૈસા એમણે જે ગુમાવ્યા છે એનાથી ભરપાઈ થાય અને ખેડૂત કોઈ અગમચેતી પગલાં ન ભરે એ પણ આપણે એનો હેતુ જળવાય એ માટે સરકારથી તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરીને સહાય ચૂકવે એવા આપના માધ્યમથી વિનંતી કરું છું. હું મૃદુલા એમ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, હાલ મહુવા તાલુકાના TDO સરના ચાર્જમાં છું. અત્યારે વાવાઝોડા અંતર્ગત જે અમારા તાલુકામાં જે નુકસાની અંગે ડાંગરના વાવેતરમાં જે 1513 એકર જેટલું અંદાજિત વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં જે કંઈ નુકસાન થયું હોય તે બાબતે સર્વેની કામગીરી ચાલુ કરાવી છે. એમાંથી સરકારશ્રીના આદેશ પ્રમાણે જે કંઈ ચૂકવણું કરવાનું થાય તે અત્રેની કચેરી મારફત કાર્યવાહી કરવામાં આવશે.